નમસ્તે બાળ દોસ્તો, ચાલો વાર્તા કરીએ. અને એ પણ કેવી કે જે આપણને કહે કે ક્યારેય ડરવાનું નહીં. તો વાર્તા શરૂ કરીએ. એકવાર છે ને એક ગામ હતું, અને ગામમાં એક મોટો ચોક, અને ચોકમાં નાના નાના વાછરડા પકડમ પટી રમે. એક વાછરું દોડે અને બીજું એને પકડવા પાછળ દોડે. બસ આમ રમતા હતા ને ત્યાં એક મોટો ખૂંટીયો આવ્યો. હે જબરજસ્ત! અને આવીને કહે, હે વાછરડાઓ, અહીંયા શું રમો છો? ચાલો અહીંથી ચતારો, નહીતર હું તમને બધાને ઢીક મારીશ. એટલે પેલા નાના નાના વાછરડા હતા ને એ તો ડરી ગયા, અને અને બધા ચૂપચાપ ધીમે 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 પોતપોતાના ઘરે જતા રહ્યા. હવે બીજે દિવસે એક વાછરડું ફરિયામાં બેઠું હતું. ત્યાં જ એની માં એટલે કે ગાય ગાય આવી અને બોલી, અરે આજ મારું આ નાનકડું વાછરડું રમવા કેમ નથી જતું? અને કેમ આમ ચૂપચાપ બેઠું છે? હે વાછરડું કંઈ ના બોલ્યું. તો ફરી ગાયે પૂછ્યું કે શું થયું, મારું નાનું વાછરડું રમવા કેમ નથી જતું? એટલે આપણે કંઈ પણ હોય તો આપણા મમ્મીને કહી દઈએ ને, એમ વાછરડું બોલ્યું. એક મમ્મી મમ્મી, ચોકમાં તો એક મોટો ખૂંટીયો આવ્યો છે, અને એ અમને બધાને કહે છે કે અહીંથી જતા રહો, નહીતર હું તમને ઢીક મારીશ. મારે તો કાંઈ નથી રમવા જવું, લે મને એનાથી બહુ બીક લાગે છે. તો આવું સાંભળ્યું ને એટલે ગાયે કહ્યું કે બેટા, જો ક્યારેય કોઈથી ડરવાનું નહીં, અને એક કામ કર, હું તને જેમ કહું ને એમ કરજે. એ એ ખૂંટીયો બહુ ગુસ્સે થાય છે? તો વાછડું કહ્યું કે હા. તો કે ગુસ્સામાં છે ને કોઈ પણ સજીવ સાચો નિર્ણય ના લઈ શકે, એટલે હું કહું છું ને એમ કરજે, જા હું તારી ભેગી પાછળ પાછળ આવીશ. અને આટલું સાંભળીને વાછડું તો ઊભું થયું, અને ચાલતા ચાલતા શેરીમાં નીકળ્યું. તો શેરીમાં ખૂંટીયો નહોતો. ત્યાંથી પાછું ચાલતું ચાલતું જેવું ચોકમાં પહોંચ્યો ને, હે ત્યાં તો સામે હે ખૂંટીયો ઊભો હતો. એટલે વાછરડું તો ધીમે ધીમે ચાલતું ચાલતું એની બાજુમાં પહોંચ્યું. તરત જ ખૂંટીયો કે, હે વાછડા, કેમ આવ્યો છો? કહ્યું ને જતો રહે, નહીતર હું તને ઢીક મારીશ. એટલે વાછરડું કે એ કે, ખૂંટીયાભાઈ ખૂંટીયાભાઈ, હું કંઈ તમારાથી ડરતો નથી. હા, ઓ પેલો ખૂંટીયો તો બહુ ગુસ્સે થયો, એમ તું મારાથી નથી ડરતો? હે લાવ હમણાં તને મજા ચખાડું. આમ કહીને ખૂંટીયો તો ગુસ્સે થયો. વાછરડું કે, ખૂંટીયાભાઈ ખૂંટીયાભાઈ, જો મને ઢીક ના મારતા હો, હા કહી દઉં છું. હા ખૂંટીયો કે, આજ તો હું તમને તને ઢીક મારીને જ રહીશ. અને જેવી તૈયારી કરીને તો વાછરડું બોલ્યું, એ ખૂંટીયાભાઈ ઉભા રે ઉભા રહો, જો મને ઢીક મારવી હોય તો મારજો, પણ આ આ પેલો આ આ થાંભલો છે ને, હે ઇલેક્ટ્રિકનો થાંભલો, એ મારો મિત્ર છે, મારો મિત્ર, અને એને એને તો તમે છે ને મારા મિત્રને તો ઢીક મારતા જ નહીં. આટલું સાંભળ્યું ને તો પેલો ખૂંટીયો તો વધારે ગુસ્સે થયો, એમ એ થાંભલો તારો મિત્ર છે, તો પહેલી ઢીક તો હું એને જ મારીશ. અને આમ કરીને ખૂંટીયો તો પાછો હટ્યો, અને પાછો હટીને પછી દોડીને જઈને એક ઢીક મારી. જેવી થાંભલાને ઢીક મારીને તો ખૂંટિયાને તો માથામાં વાગ્યું, માથું ફૂટી ગયું, અને ચક્કર આવ્યા, અને ખૂંટીયો પડ્યો ઢૂમ. તરત જ પેલું વાછરડું બોલ્યું કે, થાંભલા મિત્ર, થાંભલા મિત્ર, તમે ગુસ્સે ન થતા હો? અને જુઓ આ આ ખૂંટીયો છે ને, હે એ હવે ક્યાંય ભાગશે નહીં. તમે હું તમને એક બે અને ત્રણ કહું ને, એટલે દોડીને એ ખૂંટિયાના પગ ભાંગી નાખજો. અને તરત જ પેલું વાછરડું બોલ્યું કે, એક બે. આટલું બોલ્યો ને વાછરડો, ત્યાં તો ખૂંટીયો વિચાર કરે કે ક્યાંક આ થાંભલો આવીને મારો પગ ભાંગી નાખશે, તો એવું વિચારીને ડરીને પેલો ખૂંટીયો તો ભાગ્યો, અને એવો ભાગ્યો કે ગામની બહાર જતો રહ્યો, અને પછી કોઈ દિવસ આવ્યો નહીં. અને પછી વાછરડાઓ બધા ભેગા થઈને રમ્યા અને ખાધું પીધું ને રાજ કર્યું. આભાર.